ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આલવાડા ગામે રહેતા ઠાકોર પરિવાર બીમારીના કારણે પોતાના પરિવાર સાથે રિક્ષામાં બેસી દવાખાને જઈ રહ્યા હતા. તે સમયે આલવાડા ગામ નજીક સામેથી ભારત સરકાર લખેલી બોલેરો ગાડી પૂર ઝડપે આવી રહી હતી અને રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોને અને અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. આમ કુલ છ લોકો ઘાયલ થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘાયલ લોકોને વાહનમાંથી બહાર કાઢી ધાનેરા 108ને જાણ કરી ત્યારે 108ના પાયલોટ હરીશ દવેને ઈએમટી સિંહ વિભાગ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ધાનેરા રેફરલ હોસ્પિટલના તબીબ ડોક્ટર મિતેશ દાવીદ દ્વારા તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર આપી હતી. ત્રણ લોકોની હાલત વધુ ગંભીર જણાતા આગળ રેફર કર્યા હતા. મહત્વની બાબત છે કે ભારત સરકાર લખેલી ગાડીનો ચાલક અકસ્માત સર્જી ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યો છે. ત્યારે ગાડી ક્યાંની છે, કયા વિભાગમાંથી આવે છે તેની હજુ સુધી કોઈ જાણ નથી. પરંતુ એક ગરીબ પરિવારના ગાડીના લીધે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આજરોજ આલવાડા ગામ નજીક એક સકડો રિક્ષા અને બોલેરો ગાડી વચ્ચે એક્સિડન્ટ થતા અમારી હોસ્પિટલમાં 5 દર્દી આવેલા, જેમાં જેમને અમને પ્રાથમિક સારવાર આપેલી અને જેમાંથી 3 દર્દીને વધુ તકલીફ હોય તેમને પાલનપુર સિવિલ ખાતે રિફર કરાયું છે. સુરેશ કલ્ચર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.